સબસ્ક્રાઇબ કરો એવરીથિંગ ઇન ગુજરાતી ચેનલને અને લેટેસ્ટ અપડેટ મેળવવા માટે બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. વહાલા મિત્રો, ગુજરાત એસટી નિગમ દ્વારા પ્રાઇવેટ કંપનીને પણ ટક્કર આપે તેવી એક જબરજસ્ત જીએસઆરટીસી એપ લોન્ચ કરી છે, જેને ડાઉનલોડ કરવા માટે સૌપ્રથમ આપણે પ્લે સ્ટોર ઓપન કરીશું. ત્યાર પછી ગૂગલ પ્લે સ્ટોરમાં સર્ચ એન્ડ એપમાં આપણે જીએસઆરટીસી ટાઈપ કરીશું, જેમાં સૌપ્રથમ જીએસઆરટીસી લોગો ધરાવતી જે આપણને એપ્લિકેશન જોવા મળે છે, જેના પર આપણે ક્લિક કરીશું. મેં અહીંયા ઓલરેડી જીએસઆરટીસીની એપ ઇન્સ્ટોલ કરેલી છે, જેથી અહીંયા અનઇન્સ્ટોલ ઓપ્શન બતાવે છે. ત્યાર પછી આપણે તેને ઓપન કરીશું, જેના માટે ઓપન બટન પર ક્લિક કરીશું. વહાલા મિત્રો, જ્યારે આપણે ઓપન બટન પર ક્લિક કરીશું તો સૌપ્રથમ જે સ્ક્રીન જોવા મળશે તેમાં તમને સૌપ્રથમ ભાષા સિલેક્ટ કરવાનું પૂછશે કે તમારે આ એપને ગુજરાતીમાં રન કરવી છે કે અંગ્રેજી ભાષામાં રન કરવી છે. અહીંયા અમારે ગુજરાતી ભાષામાં રન કરવી છે, જેથી હું ગુજરાતી ઓપ્શન પર ક્લિક કરીશ. જ્યારે તમે ગુજરાતી ઓપ્શન પર ક્લિક કરશો તો બીજી સ્ક્રીન ઓપન થશે, જેમાં વિવિધ ઇન્ટરફેસ આપવામાં આવેલ છે, જેમાં સૌપ્રથમ એડવાન્સ બુકિંગ, ટિકિટ રદ કરો, બુકિંગ કરેલ માહિતી, વર્તમાન ટિકિટ, મારી બસ ટ્રેક કરો, સમય પત્રક તેમજ વધારે જુઓ ઓપ્શન જોઈ શકો છો. આ વિડીયોમાં આપણે એડવાન્સ બુકિંગનો ઉપયોગ કરીને કઈ રીતે એડવાન્સ બુકિંગ કરવી તે અંગેની માહિતી મેળવીશું. તે પહેલાં સમય પત્રકનો ઉપયોગ કરીને કયા સ્ટેશન પરથી કયા સ્ટેશન પર કેટલી બસો કયા ટાઈમ પર ઉપડે છે તે અંગેની માહિતી મેળવવા માટે આપણે સમય પત્રક પર ક્લિક કરીશું. જ્યારે આપણે સમય પત્રક પર ક્લિક કરીશું તો અહીંયા બીજી એક સ્ક્રીન ઓપન થશે, જેમાં સમય પત્રક આપવામાં આવેલું છે, જેમાં કયા સ્થળેથી કયા સ્થળ પર જવાનું છે. ઉદાહરણ તરીકે મારે સુરતથી અમદાવાદ જવું છે તો અહીંયા સુરત ટાઈપ કરું છું. ત્યાર પછી સુરતથી કયા સ્ટેશન પરથી જવું છે તો અહીંયા હું સુરત સેન્ટ્રલ બસ સ્ટેન્ડ પર જવું છે, તેના માટે હું સુરત સેન્ટ્રલ બસ સ્ટેન્ડ સિલેક્ટ કરીશ. ત્યાર પછી કયા સ્થળ પર જવું છે, મારે અમદાવાદ જવું છે તો અહીંયા અમદાવાદ ટાઈપ કરું છું. જ્યારે હું અમદાવાદ ટાઈપ કરીશ તો તમારે અમદાવાદના કયા સ્ટેશન પર જવું છે, મારે અમદાવાદમાં સીબીએસ ગીતા મંદિર સ્ટેશન પર જવું છે, જેના માટે હું અમદાવાદ સીબીએસ ગીતા મંદિર સિલેક્ટ કરીશ. ત્યાર પછી કઈ તારીખે જવું છે, ઉદાહરણ તરીકે મારે 20 તારીખે જવું છે તો અહીંયા 20 તારીખ સિલેક્ટ કરીશ. ત્યાર પછી સિલેક્ટ ઓપ્શન પર ક્લિક કરીશ. ત્યાર પછી અહીંયા એક શોધો બટન આપવામાં આવ્યું છે, જેના પર તમારે ક્લિક કરવાનું છે. તમે જ્યારે ક્લિક કરશો તો થોડી પ્રોસેસ થશે. વહાલા મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે સુરત સ્ટેશન પરથી અમદાવાદ સુધી જેટલી પણ બસો અવેલેબલ છે તે તમામ બસો બતાવે છે. આ ઉપરાંત તે બસમાં કેટલી સીટ છે, તેની કેટલી ટિકિટ છે તે પણ દર્શાવે છે. ઉદાહરણ તરીકે મારે સવારે 8 વાગે સુરત સ્ટેશન પરથી અમદાવાદ જવું છે તો અહીંયા તમે ટાઈમ મુજબ બસ પણ સર્ચ કરી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો કે સવારે 8 વાગે એક બસ અવેલેબલ છે, જેના પર હું ટચ કરીશ. જ્યારે તમે એના પર ટચ કરશો તો તે બસનું સિટિંગ લેઆઉટ જોઈ શકશો, જેમાં કેટલીક સીટ બુક થયેલ છે તે પણ તમે અહીંયાથી જોઈ શકો છો. આ ઉપરાંત કેટલી સીટ અવેલેબલ છે તે પણ અહીંયા જોઈ શકો છો. વહાલા મિત્રો, અહીંયા આપણે એડવાન્સ ટિકિટ બુક કરીશું, જેના માટે સૌપ્રથમ આપણે એડવાન્સ બુકિંગ ઓપ્શન પર ક્લિક કરીશું. થોડી પ્રોસેસ થશે. ત્યાર પછી બીજી સ્ક્રીન ઓપન થશે, જેમાં એડવાન્સ બુકિંગ લખેલું છે, જ્યાં આપણે સૌપ્રથમ કયા સ્થળેથી તમારે જવું છે તે આપણે સ્થળ સિલેક્ટ કરીશું. અહીંયા હું અંકલેશ્વર સ્ટેશન પરથી જવું છે, જેના માટે હું અંકલેશ્વર ટાઈપ કરું છું. ત્યાર પછી અંકલેશ્વરના કયા સ્ટેશન પરથી જવું છે તે અહીંયા ટાઈપ કરવાનું છે. અહીંયા હું અંકલેશ્વર જીઆઈડીસી પરથી જવું છે, જે હું સિલેક્ટ કરીશ. ત્યાર પછી કયા સ્થળ પર જવું છે તો અહીંયા મારે બેચરાજી જવું છે તો હું બેચરાજી સિલેક્ટ કરીશ. અહીંયા મારે 19 તારીખે જવું છે તો અહીંયા 19 તારીખ સિલેક્ટ કરી. વહાલા મિત્રો, અહીંયા તમે જવાની તેમજ પરત ફરવાની પણ ટિકિટ એકસાથે બુક કરી શકો છો. અહીંયા હું ફક્ત જવાની ટિકિટ બુક કરી રહ્યો છું. ત્યાર પછી તમારે કેટલી ટિકિટ બુક કરવી છે તે અહીંયા તમારે દર્શાવવાની છે. અહીંયા મારે 2 બુક અને 1 બાળકની ટિકિટ બુક કરાવી છે. ત્યાર પછી અહીંયા તમારે શોધો ઓપ્શન પર ક્લિક કરવાનું છે. તમે જ્યારે શોધો ઓપ્શન પર ક્લિક કરશો તો જેટલી પણ બસો અવેલેબલ છે તે તમને બતાવશે. વહાલા મિત્રો, અહીંયા ઉદાહરણ તરીકે મારે સવારે 5:40 જે સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન પરથી બસ ઉપડશે તેમાં બુકિંગ કરાવું છે, જેના માટે હું તેના પર જસ્ટ ક્લિક કરીશ. જ્યારે તમે ક્લિક કરશો તો બસની સીટિંગ લેઆઉટ જોઈ શકશો, જેમાં કેટલી સીટ બુક થયેલ છે તે તમે જોઈ શકશો. અહીંયા મારે 26, 27 અને 28 નંબરની સીટ બુક કરવી છે, જેના પર તમારે જસ્ટ ક્લિક કરવાનું છે. તમે જ્યારે ક્લિક કરશો તો બીજી સ્ક્રીન ઓપન થશે, જેમાં તમારી વિવિધ મુસાફરની વિગતો ભરવાની છે, જેમાં હું સૌપ્રથમ મુસાફરની વિગત ભરું છું. ઉદાહરણ તરીકે હું મુસાફરનું નામ ટાઈપ કરું છું અહીંયા. ત્યાર પછી તે મેલ છે જેની ઉંમર ટાઈપ કરું 25 ટાઈપ કરું છું. ત્યાર પછી એક બીજા મુસાફરનું નામ ટાઈપ કરું છું, જેનું નામ ABC છે, જે એક ફિમેલ છે, જેની ઉંમર 20 વર્ષ છે. ત્યાર પછી એક બાળકી છે જેની મારી ટિકિટ બુક કરવી છે, જેના માટે હું AAA નામ આપું છું. ત્યાર પછી તેની ઉંમર ટાઈપ કરું છું. ત્યાર પછી તમારે અહીંયા ઈમેલ આઈડી તેમજ ફોન નંબર ટાઈપ કરવાનો છે. ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર ટાઈપ કર્યા પછી અહીંયા તમે બુકિંગની પુષ્ટિ કરીને એક ઓપ્શન જોઈ શકો છો, જેના પર તમારે ટચ કરવાનું છે. જ્યારે તમે ટચ કરશો તો અહીંયા તમને ભાડાની વિગતો જોવા મળશે, જેમાં મૂળ ભાડું કેટલું છે, ટેક્સ કેટલું છે તેમજ ટોલ ફી કેટલી છે તેમજ તમને કેટલી છૂટ આપવામાં આવેલી છે તે તમે જોઈ શકો છો.
ત્યાર પછી તમારી ચૂકવણું કઈ રીતે કરવું છે, એટલે કે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને કરવું છે કે નેટ બેન્કિંગનો ઉપયોગ કરીને કરવું છે. અહીંયા ઉદાહરણ તરીકે મારે નેટ બેન્કિંગનો ઉપયોગ કરીને ચૂકવણું કરવું છે તો અહીંયા બિલ ડેસ્ક પર ક્લિક કરીશ, ત્યાર પછી ચૂકવણી કરો ઓપ્શન પર ક્લિક કરીશ. ત્યાર પછી એક બીજી સ્ક્રીન ઓપન થશે જેમાં એક નંબર આપવામાં આવેલો છે, જે નંબર તમારે નોંધી લેવાનું છે. ત્યાર પછી ચાલુ રાખો ઓપ્શન પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી થોડી પ્રોસેસ થશે જેમાં તમારે ઇન્ટરનેટ બેન્કિંગ ઓપ્શન પર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે જે નેટ બેન્કિંગનો ઉપયોગ કરવાનો છે એટલે તે બેંક સિલેક્ટ કરવાનો છે. અહીંયા મારી સ્ટેટ બેંક દ્વારા ચૂકવણું કરવું છે જેથી હું સ્ટેટ બેંક સિલેક્ટ કરીશ. ત્યાર પછી મેક પેમેન્ટ ઓપ્શન પર ક્લિક કરવાનું છે. થોડી પ્રોસેસ થશે. પ્રોસેસ પતી ગયા પછી બીજી સ્ક્રીન ઓપન થશે જે SBIની સ્ક્રીન છે, જેમાં તમારે યુઝરનેમ અને પાસવર્ડ એન્ટર કરીને લોગિન બટન પર ક્લિક કરીને તમારે જે ચૂકવણું કરવાનું છે તે ચૂકવણી કરી દેવાનું છે. નેટ બેન્કિંગ અથવા ડેબિટ કાર્ડ દ્વારા તમે ચૂકવણી કરી લેશો તો આ પ્રકારની સ્ક્રીન જોવા મળશે, જેમાં તમે જોઈ શકશો કે તમારું બુકિંગ નિશ્ચિત થયેલ છે અને તમે જેટલું પણ ચૂકવણું કરેલું છે તે ભાડું તમને જોવા મળશે, તેમજ કયા તારીખે કઈ જગ્યાએથી ક્યાં જવાનું છે તે તમને બતાવશે, સ્થળ બતાવશે. અહીંયા તમે જોઈ શકો છો અંકલેશ્વર GIDCથી બેચરાજી કઈ તારીખ છે તે બતાવે છે, કેટલા વાગે તમારે બેસવાનું છે પ્રસ્થાન સમય બતાવે છે, તેમજ કઈ કઈ બેઠકો છે તે પણ તમને બતાવે છે. તો વહાલા મિત્રો, આ પ્રમાણે GSRTC એપ્લિકેશનનો ઉપયોગ કરીને તમે એડવાન્સ બુકિંગ કરી શકો છો. એજ્યુકેશન તેમજ સ્કોલરશીપ અંગેની ઉપયોગી માહિતી મેળવવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને અમારા લેટેસ્ટ વિડીયોના અપડેટ મેળવવા માટે બાજુમાં આપેલ ઘંટી બટનને પણ જરૂરથી પ્રેસ કરજો. આપને જો વિડીયોમાંથી ઉપયોગી માહિતી મળી હોય તો આ વિડીયોને જરૂરથી લાઇક કરજો અને તમારા મિત્રો સાથે આ વિડીયોને જરૂરથી શેર કરજો.